संजय भी हमारे सूझे कोई सपोर्ट नथी ने तने साला धीरू भी अंबानी सपोर्ट करे तू एने भिखारी करे तू एवी नोट छे तारे साला कई करवू ज नथी साहब जागी जाओ बहु आशाओ लईने ईश्वरे आपने आ पृथ्वी पर मोकल्या छे अने आपणे एने रोज जेने आपणने बनाया एने आपणे रोज बनाया एम बेटा पांच सोमवार कर सारो वर मळशे माँ बाप छोकरीने आवुं कहो एवो खटारा जेवो मळशे ने याद करी जशे જરાય સારો નહીં મળે જો કરે તો છોકરાઓ પેલી બાજુ ચલો જય સાળંગ દેવ હનુમાન સારી છોકરી મળશે એટલે એમને નથી મળી આપણને ક્યોથી હાલશે ચાલે છે બધું ગણપતિ મહોત્સવ આપણે બધા કરી જાય શેના માટે કરીએ આ ગણપતિ શેનું સિમ્બોલ છે ખબર હે જય ગણપતિ બાપા હો પેલા બી હશે બેઠા બેઠા ગયેલા ઘોડાઓ ભગવાનના સીસીટીવી કેમેરા સાહેબ ચાલુ જ છે 24 કલાક આપણને ખબર જ નથી આપણને પાપ અને પુણ્ય સ્વર્ગ અને નર્ક કલયુગ અને સતયુગના નામે ડફોલ બનાવી અને સાલાઓ એમની દુકાનો ચલાવે ને આપણે સાહેબ ગયા તમે જુઓ આપણને કહે છે સંજયભાઈ પહેલાં તો કલયુગ હતો સતયુગ હતો અત્યારે કલયુગ છે પહેલાં તો બધું ઠીક છે અત્યારે તો કરવું પડે પાછા આવું કહેવો પહેલાં એવું કહે છે ને કે પહેલાં સતયુગ હતો અત્યારે કલયુગ છે એવું કહે ને હું તમને સાબિત કરું કે ઉલ્લુ બનાવે રામ આપણા ભગવાન છે અયોધ્યાના રાજા હતા એમની વાઇફને કોણ ઉપાડી ગયું સીતાને રાવણ બોલો નરેન્દ્રભાઈની વાઇફને કોઈ ઉપાડી જાય એટલે અત્યારે સતયુગ છે પહેલાં કલયુગ હતો અત્યારે ટોપ ટાઈમ છે ગમે ત્યાં ભલે જશોદાબેન કોઈ પ્રોબ્લેમ નહીં આપણને સ્વર્ગ અને નરકના રસ્તા બતાવે સાલા તમે લોકો જઈને આવ્યા તમને રસ્તા બતાવો છો સ્વર્ગમાં કઢાઈમાં તળશે કયો કઢાઈ બઢાઈ છે જ નહીં બધી હેઠી આવે રહે જ નહીં ત્યાં આ અમેરિકાવાળા છેક બધે ફર્યા ક્યાંય આવતું જ નથી સ્વર્ગ નર્ક પાપ અને પુણ્ય તમે જુઓ સાહેબ વી આર હિપોક્રેટ્સ તમે જુઓ તમે બધા બહાર જશો ને ઘરમાંથી તો નવી સાડી નવો શર્ટ પપ્પા મમ્મી એવા તૈયાર થાય જાણે હીરો હિરોઈન ત્રણ તો સાડી બદલાઈ જાય પપ્પાને બે શર્ટ બદલાઈ જાય મમ્મીઓ તો કેટલો મેકઅપ ને તૈયાર ઘણીવાર તો મારી વાઈફ તમે બહાર જઈને તો મારી વાઈફને જોઈને એમ થાય કે મારી બહેરી છે કે બીજાની બહેરી છે આમ આપણને નવાઈ લાગે તમને બધાને લાગતી હશે અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે ચણિયાનો છેડો લટકતો હોય ગાઉનનો કલર ઉડી ગયો હોય પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય મોજામાંથી અંગૂઠો બહાર હોય આખો અને બહાર જાય એટલે હીરો હિરોઈન એટલે બીજાને બતાવવા જીવાનું સાહેબ મારા લગ્ન થયા ને અમારો સંસાર મસ્ત કેમ ચાલે છે પહેલા જ દિવસે મેં મારી વાઈફને સુહાગરાતે કીધું મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેરવાના રોજ મને કે કેમ મેં તું તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ એટલે સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ રહેવાનું બીજું ભાડવા આ તો બીજાને બતાવ સાહેબ પાપ અને પુણ્યની સંજય રાવલની એક જ લીટીની વ્યાખ્યા છે આ આપણને બધા ધર્મગુરુ ઉલ્લુ બનાવે કોઈ પાપ નથી કોઈ પુણ્ય નથી કોઈ જૂઠ નથી કોઈ સચ નથી પાપ અને પુણ્યની એક જ લીટીની દોસ્તો વ્યાખ્યા છે જેને હસતા રહેવું છે ભય મુક્ત જીવવું છે જે કંઈ બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને જે પોતાની જાતને બતાવવા કરો ને એ પુણ્ય આટલી જ વ્યાખ્યા છે મારે નવા કપડાં પહેરવા છે બીજાને બતાવવા પહેરવા છે તો પાપ છે પણ મને ગમે છે ને પહેરવા છે તો એ પુણ્ય છે મારે બહાર જવું છે મસ્ત રહેવું છે ઇમ્પ્રેસ કરવા જવું છે તો પાપ છે આ બધું લખાય છે પણ આપણે તો ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય ભગવાને જખ મારવા બનાવે એમાં ને એમાં રહી ગયા તું તો પાપી છે તું તો આમ છે આમ કરો તો આમ થાય આમ કરો તો આમ થાય સાલા સ્વર્ગમાં ને માણસ ગાઢો 300 ધર્મ અને 3000 સંપ્રદાયો માણસ ગાઢો થઈ ગયો પેલા મોહમ્મદ પૈગંબર બી એક ઇસ્લામ બનાવી ગયા ત્યાં બી 172 ફિરકા બનાવ્યા જપીએ નહીં અમે દિલ હે કે માનતા નહીં કશું જ સાચું નાનપણથી આપણા જન્મ સમયથી મૃત્યુ સુધી સાલી એક ચીજ એવી નથી શીખવાડી કે જેનાથી માણસ હસતો પેદા થાય અને જ્યારે છેલ્લા 3-4 વર્ષમાં છેલ્લા 2 વર્ષમાં કરોડો લોકો હું દુનિયામાં નાયગ્રા ફોલ જઉં કે કોઈ નાના ગામડામાં જઉં લોકો મળે પગે પડે હસે ગળે મળે મને એમ થાય કે માણસના જીવનમાં આટલું બધું પરિવર્તન આવી ગયું એક મારા જેવા ઓર્ડિનરી માણસની વાતોથી તો આ લોકો તો આટલા બધા છે કેમ કરતા પણ એમને કરવું નથી એમને કોંગ્રેસ ભાજપ હિન્દુ મુસલમાન કરી અને આપણને વેચેલા રાખવા છે અને એમની ખીચડી પકવવી અત્યારે બધો નવી બાટલીમાં જૂનો દારૂ જ છે સમજી ગયો સાલા તમારા ભુજવાળાની બેટરી ફૂલ છે હો આમ ઈશારો કર્યો નથી કે સમજ્યા નથી જિંદગી મસ્ત છે અદ્ભુત છે પણ કોઈ કહેતું જ નથી હવે જુઓ સાહેબ
આપણી અંદર એટલી તમને ખબર છે, તમામ યોનિઓની ઉપર મનુષ્ય યોનિ છે. એટલે મનુષ્ય તરીકેનો જન્મ લેવો ઇટ પ્રૂવ્સ કે આપણો આજ સુધીનો હિસાબ બધો મસ્ત કરીને આપણે આવ્યા છીએ, એટલે ઈશ્વરે મનુષ્ય બનાવ્યા. પણ કોઈ કહેતું જ નથી, તું ડોબો છે, તું ભણવામાં હોશિયાર નથી, તારું ગણિત કાચું છે, તારું ભૂગોળ કાચું છે, તને આવડતું નથી, તું ઠેગણો છે, ઊંચો છે, લાંબો છે, કાળો છે, ધોળો છે. પેલો માણસ ગોળો થઈ જાય, સારું શું હું કંઈ નકામો છું? એક માણસ એવું કહી દે કે લા તું ટોપ માણસ છે, પણ કોઈ કહેતું નથી. એક જ વાત છે સાહેબ કે ઈશ્વરે મસ્ત રીતે મોકલ્યા છે, જ્યાં જન્મ આપ્યો જે થાય તે સારા માટે. આ એક વાત સાહેબ લખી રાખો, અહીંયા ટેટુ બનાવી દો, જે થાય તે સારા માટે. કેમ? એનો નિયમ છે, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં, જો હૈ સો હૈ. ભગવાન નુકસાન કરાવે સંબંધો ભગવાને, પ્રેમ કરાવે પ્રેમ તોડાવે, રૂપિયા આપે રૂપિયા લઈ લે, જે કરે હરી ઈચ્છા. આ પાવર આવી જાય, તારો હાથ પકડીને ચાલીસ, પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું, ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય. પણ આપણને કોઈ કહેતું નથી. તમે જુઓ સાહેબ આપણું જીવન કેવું છે. આ પોડિયમ છે ને, તો આટલો મોટો એક પથ્થર પડ્યો હોય ને તો આપણને પથ્થરો જ દેખાય, પણ મૂર્તિકારને મૂર્તિ દેખાય. એમાં મૂર્તિકાર શું કરે છે? પથ્થરને ઘડે છે. એ ઘડતો નથી સાહેબ, મૂર્તિકાર પથ્થરમાંથી વધારાનો કચરો કાઢી નાખે. શું કરે છે? એની ઉપર જે વધારાનો ભાગ કાઢે ને, એટલે પથ્થર અંદરથી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. એ કશું લગાવે છે ઉપર, એ પથ્થર ઉપરથી વધારાનું કાઢે ને, એટલે અંદરથી મસ્ત મૂર્તિ બહાર આવી જાય. તમારે ને મારે આપણા જીવનમાંથી નકામી ચીજોને કાઢી નાખીએ ને, એટલે આપણા અંદરની બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. કશું શીખવાનું જ નથી. આ હિન્દુ મુસલમાન જાડિયો પાડો ભણવામાં હોશિયાર ડોબો, આ બધું આપણે ચોંટાડીએ છીએ, અને એટલે જ જીવનમાં ભલીવાર આવતો નહીં. ઉખાડો કાઢો એમાંથી નીકળો, પણ બધું ચોંટાડવાનું. ટકાવારી, ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડબ્બો, આ એટલું ચોંટાડી ચોંટાડી. બ્રાહ્મણ પછી વળી કે કેવો બ્રાહ્મણ, ઓદી જ કે આ ઢેકણો કે પૂછડો, પછી વળી કે ગોમરાનો કે શહેરનો, અલા નોટ નહીં દેખાતી તને, ટુકડા કરી નાખ્યા. ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો ને રાજ કરો, અને આપણે બધા જ એમાં આવી ગયા છે. બધાને એમના ટોળા ઉપર કલર નાખી અને તમને જે તે ભાગમાં વહેંચી અને એમની દુકાનો ચલાવી. સાહેબ વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. અહીં બેઠેલી એક એક વ્યક્તિ મજબૂત હશે ને તો એ આખો સમાજ મજબૂત થશે. પણ સમાજ તો કશું છે જ નહીં, એ તો ખાલી કાલ્પનિક વસ્તુ છે. મારો ધ્યેય છે વ્યક્તિને મજબૂત કરવા, અને એટલે હું આટલા સેમિનાર કરું છું. બીજી સૌથી મોટી આપણી અંદર ઘર કરી ગઈ, ભગવાન બધાને પક્ષપાત કરે છે. આનું તો નસીબ પાવરફુલ છે, આમાં તો નસીબ જ ફૂટેલા છે. સાહેબ નસીબ બસીબ નથી હોતું, સખત મહેનત હોય. ભગવાન બધા માટે સરખી રીતે કામ કરે છે. એ હરિજન પરમાર, બ્રાહ્મણ મકવાણા, રજપૂત વાણિયો, બ્રાહ્મણ 94%, કોઈના માટે જુદી રીતે કામ કરતો નથી, બધા માટે સરખી રીતે કામ કરે છે. આઈ વિલ પ્રૂવ યુ. ભુજોડિયા પર્વત પરથી નરેન્દ્રભાઈ કૂદકો મારે નીચે જાય કે ઉપર? ખાલી ખાલી હો, નીચે જ પડે. સોનિયા ગાંધી પડે, કેજરીવાલ પડે, અને ગલીમાંથી બે દેશી દારૂની થેલી મારીને આવે, ભાઈ શું છે, તે બી નીચે જ પડે ને. અચ્છા નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ, નીચે આવે જ નહીં, અને કેજરીવાલ તો લટકી જ જાય. બાપુ 70 માંથી 67 સીટો યાર, અને દારૂડીઓ 2 મિનિટમાં નીચે, એવું થાય કેમ ના થાય? તો જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે, ગ્રેવિટેશનલ ફોર્સ છે, એ દેખાતો નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. તમને દેખાય છે ગુરુત્વાકર્ષણનું બળ? તમે પડો એટલે ખેંચે, તમે સાહસ કરો ઈશ્વર તમને મદદ કરે. તમે સાહસ નથી કરતા એટલે મદદ નથી, તમે અહીંથી પડો એટલે નીચે જ ખેંચે, એમ તમે સાહસ કરો, તમે કશું ના કંઈક કરવા દોડો એ તમને મદદ કરે, કરે ને કરે. કેમ કે એણે નક્કી કર્યું છે કે મરદની મૈયતમાં જવું પણ બાયલાની જાનમાં ના જવું, એને નક્કી કરેલું. એ જોઈ લે કે આ મારી નોટ છે તો કે તારી હાથે છું, સમજી જાય કે સાલો 5 + 1 જતકે 6 ફરતો, એનું કામ નથી. એટલે કુદરતી શક્તિઓ દેખાતી નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. બીજો નિયમ, તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે? હમણાં ગણેશ ચતુર્થી અઠવાડિયું, શ્રાવણ મહિનો હતો, લીધો જ નહીં જરાય. રમઝાન ચાલે, કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, 1 મિનિટ આમ કરજો, જીવવું છે જીવવું છે. સાહેબ છેલ્લા 1 વર્ષમાં 150થી વધુ છોકરા છોકરીઓને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે સાહેબ. તમારા હાલ અહીંયા 4 જણ બેઠા છે આ કેમ્પસમાં. હમણાં અમદાવાદમાં 12મામાં 2 છોકરાને ટકા આવ્યા નહીં,
નપાસ થયા તો બે છોકરા કાકડી આમ ભૂસકો મારો, હું મારા વિટામિન સીનું શૂટિંગ ચાલતું ઊભો હતો. એટલે મેં કીધું શું કરો, અંકલ મરી જવું છે. મેં કીધું કેમ, તકાદ નહીં આવતા ને યાદ નહીં રહેતું, હવે ઘેર જશું માર પડશે ને, હું તો મરી જાઉં. એટલે મેં કીધું ના મરાય, ના ના અંકલ મરી જવું. મેં કીધું મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘેર જતા રહ્યા. સાહેબ જો પરિસ્થિતિ છોડીને ભાગ્યા ને તો ફરીથી ભગવાન ત્યાંથી જ શરૂ કરાવશે. માટે મથી લો, દોડી લો, મહેનત કરી છોડશો નહીં, મહેનત ઈમાનદારીથી કરજો. આપણને ખબર જ નહીં. અચ્છા તમે બધા ઓક્સિજન લો છો. અચ્છા એવું હોય, બ્રાહ્મણોનો સફેદ કલરનો, પાટીદારોનો પીળા કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, આપણો નથી આલો. એવું હોય, ઓક્સિજન ઓક્સિજન છે, દેખાતો નથી પણ છે, અને બધા માટે કેવી રીતે કામ કરે છે સરખી રીતે. એ કોઈના માટે ભેદભાવ કરતો નથી. આતંકવાદીઓ લે, ચોર લે, ડાકુ લે, મુખ્યમંત્રી કોઈ બી લે જેટલો, અને સહેજ જો સિસ્ટમ બંધ થાય તો 6,000 નો બાટલો ચડાવવો પડે, એમ મફત છે. તો એમ એટલી વેલ્યુ છે, પણ દેખાતો નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. ત્રીજી વાત, હું મારા ફોનમાંથી મારી ઘરવાળીને ફોન લગાવું તો બીજાની ઘરવાળીને લાગે સાચો નંબર હોય તો. એલા ઘણા હોશિયાર હોય, હાલા નામ બીજાનું નંબર બીજાનો. હમણાં મારા એક દોસ્તાના ઘરે બેઠો હતો ને, એની ઓફિસમાં તો ફોન વાગ્યો તો લખેલો આવ્યું તોફાન. એટલે મેં શું થયું, મને કે ઘેરથી આવ્યો. મજા કરે લોકો. અચ્છા મારી વાઈફને હું ફોન કરું તો એના તરંગો તમને દેખાય? અચ્છા તમારા કોઈના પણ ફોનમાંથી મારી વાઈફને ફોન કરો તો તરંગો દેખાય? આટલા બધા લોકોના ફોનમાં 2,000 ફોન હોય અને બધા સાથે ફોન લગાવે તો કોઈના તરંગો દેખાય? તે ત્રીજી એવી શક્તિ છે જે દેખાતી નથી પણ છે, અને બે વસ્તુની ફ્રીક્વન્સી સેટ થાય એટલે કામ કરતી થઈ જાય. તમે નક્કી કરો, મારે બિઝનેસ કરવો છે, ભગવાનને જખ મારીને એની જગ્યા કરવી પડે, પણ નક્કી તમારે કરવું પડે. તમે નક્કી કરો કે મારે આ વખતે આ કામ કરવું છે. સાહેબ કોઈના બાપની તાકાત નથી કે રોકી શકે, કે ઈશ્વરી શક્તિઓ બધા માટે સરખી રીતે, પણ આપણે હું કેવી રીતે કરું? તું મરી જા સાલા, તું ટાઈમ થઈ ગયો તારો. જે સાહેબ દુનિયાના 450 કરોડપતિઓને વાંચ્યા, દે ઓલ આર વન્સ અપોન અ ટાઈમ ઓલ આર કડકા, બધા કડકા હતા. સ્ટીવ જોબ્સને એની કંપનીમાંથી કાઢી મૂક્યો તો એના ફોન લેવા દુનિયાભરમાં લોકો લાઈનોમાં ઉભા રહ્યા. હું શું કરું, તું ટ્રેન પર જતો રહે. આપણને ખબર જ નથી કે ઈશ્વરી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. આ તરંગો દેખાતા નથી કોઈના પણ હોય, BSNL સિવાય ફોન જાય જ. પેલા તો બાજુમાં હતો કે કવરેજ બહાર છે, આ રહ્યો લાભ ઉભો સારો મારા હાથમાં જ છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ સરકારનું. સાલું કોઈ બોલવાનું નથી ખરેખર. સિંહના બચ્ચાઓ શોધીએ જે ગીરના જંગલમાં અંદર નાહી ગયા બધા, અને ઘેટાઓ રોડ ઉપર ખુલ્લે આમ ફરે છે. કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની, ખબર છે એક સરસ ગઝલ છે. ખેર છોડો, આપણે પાછું આડા રસ્તે જતા રહેશું. ચોથી વાત, મેં જ્યારે એમ કહ્યું કે મેં આટલા સેમિનાર કર્યા મ ફ ત, તમે બધા તાળીઓ પાડી, કેટલો હારો માણસ છે. લાલીઓ લાભ વગર લોટે નહીં, ડફોલ નથી કે અહીંયા બકવાસ કરું. બિલકુલ મહત્વ મારો એક એક મિનિટ કિંમતી છે સાહેબ. આટલી સ્કીમો ચાલે, આટલો બિઝનેસ કરું છું, આજે 4 યુનિવર્સિટીઓ, 1200 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું, બામણભાઈ 1 રૂપિયો નથી, પણ કરવું છે બાપુ. ગમે તે થાય ફેર 6 બેંક લૂંટવી પડે, પણ ગુજરાતમાં એવી નોટો તો બનાવી છે કે દર વર્ષે 10,000 બિઝનેસમેનો તૈયાર થાય. એ તો કામ કરવું જ છે ગમે તે થાય, એ નક્કી કર્યું. અને નહીં થાય તો મારી ઇજ્જત નહીં જાય, તારી જશે બાપુ, આપણી નથી જવાની, તારી જશે. કુંવરબાઈનું મામેરું આ દેશમાં જ થયું હતું ખબર છે ને. આ કોન્ફિડન્સનો સૌથી મોટો પુરાવો છે સાહેબ. ખાલી સાહસ કરો, હિંમત કરો, એકવાર ઊભા થાઓ, ક્યાં કરવું છે. મેં જ્યારે કહ્યું કે મફત કર્યા તમે તાળીઓ પાડી, સાહેબ હું કેમ મફત કરું તમને ખબર છે, ગાળો નથી સાહેબ. તમને સફળ થવાનો સીધો સાધો હિસાબ આપી દઉં સાહેબ, તમારે જોઈએ છે શું? એ જ ખબર નહીં, હાલતા પતે એટલે બસ, શું ગરમી હે, હમણાં ઘેર જશો અને બૈરું લમણા લેશે. બધા ટેન્શનમાં, બધાને ચિંતા છે કે થશે શું. મને સાલી ગરમી કેમ લાગે ખબર છે, પહેલાં તો ગરીબ હતો, ઘરમાં પંખોય નહોતો, હવે સાલું ટોયલેટમાં બી એસી લગાવે એટલે સાલું બોડી થોડું એવું થાય. અને ભગવાન બી કે વાપરી લે ને, કે સાલો પાછું લઈ લેવો, ભગવાનને એવું છે જો જમા કરાવ્યું તો બધું જતું રહેશે, એટલે વાપરી લેવાનું. આપણો તો એક જ ઉસૂલ છે, મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, ટોપ જીવવું, મસ્ત જીવવું, જે થવું હોય થાય.
તમને ખબર છે, હમણાં યમરાજ ભુજમાં ફરવા નીકળ્યા હતા, તા રાઘવ ને આ ભાઈ આયોજકો ને બધા તો લઈ ગયા ઘેર, બધું ખવડાયું, થાબડી પહેડા ને બધું ખવડાયું. તો યમરાજ તો મેણો ચડ્યો સુઈ ગયા, તો ખિસ્સામાંથી કાગળ દેખ્યું ને તો રાઘવે તો ખેંચ્યું ખિસ્સામાંથી કાગળ, તો 30 જણને ઉઠાવવાના હતા ભુજમાંથી. બીજું જ નામ રાઘવનું, પેલો કે મરી ગયા સાલા તો ગયા. એને તો બરાબર પગ દબાવીને યમરાજ તો સુઈ ગયા. 4 વાગે યમરાજ ઉઠ્યા. ત્યાં સુધી પેલાએ શું કર્યું, બીજું નામ હતું ચેકી મારીને છેલ્લું લખી કાઢ્યું કે હા જુદી તો પટાવી દેશું એટલે ભૂલી જાય. યમરાજ તો 4 વાગે ઉઠ્યા, ફરીથી પેલું જેન તે ખવડાવ્યું. પેલો યમરાજ કે દેખ ભાઈ, તે મારી બહુ સેવા કરી, હું તારા પર બહુ ખુશ છું, પહેલાં હું ઉપરથી ઉઠાવવાનો હતો, હવે હું નીચેથી ઉઠાવું છું. બોસ મોત આવશે ને ચોથની પાંચમ નહીં થાય, જીવી લો સાહેબ. આપણે દુકાનમાં બોર મારી જે ઉધાર બંધ છે, જિંદગીમાં રોજ કાલ કાલ વરસાદ આવે ને સાહેબ, પલડો છત્રીઓ ને છપરા શોધશો નહીં, ભગવાન મળવા આવ્યો છે, પલડી લો. ન્યુમોનિયા થાય તો તેલ લેવા થાય, પણ મળી લો એને, એ આવ્યો. અને ના આવે આવતો જ નહીં, કશું ગમતું જ નહીં. હું કેમ મફત કરું છું, તમારે ઘઉં જોઈએ ને તો ઘઉં જુગાડવા પડે, બાજરી જોઈએ તો બાજરી, ગુલાબ જોઈએ તો ગુલાબ, કાંટા જોઈએ તો કાંટા. તો કુદરતી નિયમ શું કહે છે, જે જોઈએ તે વાવો. અને ગણપતિ દાદા શું કરે છે, તમે જે વાવો એ 5 ગણું 10 ગણું 50 ગણું 100 ગણું યોગ્ય સમયે પાછું આપે છે. સાચું કે ખોટું? અચ્છા હવે તમે કાંટા વાવો, થુવરિયા વાવો, અને માનતા માનો ગણપતિ બાપ્પા ગુલાબ 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 આવી જાય. હેર તો અંબાજી જઈશ, આવી જાય. એક ધોળો ચોખ્ખો નહીં ખવું, ઘણા દેવી માન ટોપરું નહીં ખવું. એટલે તારા બાપા ટોપરું નહીં ખાશું, ઉટકી જવાનું તું. હા બોગસ માનતાઓ બી બધી લાગ જોઈ જોઈને કરે, ભગવાન બી બે ધોકા વધારે મારે. આ લોકો જે માનતાઓ માને ને તો ભગવાન એવા ધોકા મારે ને, એ લોકો સૌથી વધારે દુઃખી એટલે જ હોય કે ભગવાનને ડબ, તું સાચો હોય તો આમ થજે. એટલે એ તો સાચો છે, તું જુઠ્ઠો છે, એ તો રેડી છે. એટલે કે માતાજીનો હાથો છે, માતાજી તારી નોકર છે. જે આપણે ધંધા ચાલુ કરે, ભગવાન બી ઉપર બેઠો તો હશે કે સાલી જેને મેં બનાવે મને રોજ બનાવે. તમારે જે જોઈએ વાવવું પડે, ને જે વાવો ને એ જ ઉગે. બોલો હવે તમે મને કહો, હું રોજ મહિનામાં સાહેબ અત્યારે 28 સેમિનાર કરું છું, 30 દિવસમાં બિઝનેસ રખડી પડ્યો, પણ લોકોનો એટલો પ્રેમ છે અને મને પણ એમ થાય કે યસ, હું રોજ 2000-5000 માણસને હસાવું, ભયમુક્ત જીવનની વાત કરું, મસ્ત જીવવાની વાત કરું, ખુશ ખુશાલ રહેવાની વાત કરું, પ્રગતિની વાત કરું, તો બોલો ગણપતિ દાદા મને રાખે કે ના રાખે? એટલે હું મફત કરું છું. સાહેબ જે જોઈએ તે કરો. આ ગણપતિ બાપાને બેસાડ્યા છે તો એની પાછળનો આપણો હેતુ બિલકુલ સ્પષ્ટ હોવો જોઈએ, એની પાછળ કોઈ હિડન એજન્ડા હોવો જોઈએ નહીં. જે કરો તે ચોખ્ખું, ભગવાન બધું જ જોવે છે. મારે મારા ગામ, તમે જુઓ ગણેશ ચતુર્થી મારા જેવી નોટને કોઈ બોલાવ્યા પહેલાં લોકો છે. મને જનરલી લોકો બીજી વાર બોલાવે નહીં, સાલો બધું બગાડીને જશે, પણ મને બોલાયો તો એ લોકો ચાહે છે કે સમાજમાં સંજયભાઈની વાત લોકો સુધી પહોંચે. હું મારા ઘેર એકલો બેઠો બેઠો પીપોડી વગર કેટલે પહોંચે, પણ અહીં આવું તો હું આજે 5000 લોકોને સાથે મળી શકું છું. તો એનો મતલબ શું છે કે જે જોઈએ તે કરો. સાહેબ મેં સ્મશાનોમાં વૃક્ષો વાયા છે, મેં નદીઓ સાફ કરી છે, મેં મંદિરો સાફ કર્યા છે, મેં અદ્ભુત કામ કર્યા છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલાં 100 જમા કરાવવા પડે, બાકી બેલેન્સ ના હોય ને બાપા મેનેજર હોય ને તો એ ચેક રિટર્ન આવે. આ આપણે વાત સમજતા નથી, આપણને ખબર જ નથી કે આપણે કરીએ છીએ શું. બસ પૈસો અને સેક્સ આ બે માટે આખી દુનિયા દોડે છે અને કોઈને મળતું નથી. પૈસા અને સેક્સ આ બેમાં તાકાત હોત ને તો સાહેબ બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ, એ જરૂરી છે, પણ કેટલા. પહેલા પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, પોતાના સમાજ માટે જીવો, અને 50 વર્ષ જેવા થાય ને સાહેબ જે સમાજે આપ્યું ને એને બધું પાછું આપવાનું ચાલુ કરો. આનું નામ જીવન. આપણે નથી કરતા 80 વર્ષનો કાકો બી બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું, સાલા મરી જાય ને કેટલા ભેગા કરશે, અમારા માટે રાખ થોડા. એ દિલ માગે મોર, ભિખારી મોટો થતો જ જાય, માણસને ખબર જ નથી. સાહેબ કેટલાય રાત્રે ઊંઘી જાય, સવારે ઉઠતા જ નથી, ખબર છે કે શું થયું, શ્વાસ લેવાનું ભૂલી ગયા, એહ ગયા. બોલો રાત્રે ઊંઘ્યા, ખીચડી ખાધી, દૂધ પીધું, સહી પકડે હે જોયું, એટલે ટોપ સિરિયલ આવે જોજો બધા, મને તો ખૂબ ગમે ચાલી. જીવી લો સાહેબ જિંદગી.